સ્વાગત છે આપ સૌનું આપણી YouTube ચેનલ ઉપર. અત્યારે આપણે શીખી રહ્યા છીએ પાપીનું મૂલ્યાંકન, એમાં સાતના દાખલા અને આપણે 9 દાખલા સુધી જોયું છે. આજે આપણે જોઈએ છે દાખલા નંબર 10. નીચેની માહિતી પરથી નૈઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાપડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર કરો. કઈ પદ્ધતિ છે આજ દાખલો? મૂળીકૃત કરવાની પદ્ધતિ. કયા નફાને? ભારિત સરેરાશ. ફરીથી ભારિત સરેરાશ નફાને શું કરવાનું છે? મૂળીકૃત કરવાની. એટલે આપણે 5 સ્ટેપ પાડો દાખલો. વર્ષ આપણે દીધેલા છે 5, 2012, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17 અને ક્રમશઃ આપણને એનો નફો પણ આપી દીધેલો છે. અને નફો આપણે જોઈ શકીએ છીએ કેવો છે, ચડતા ક્રમમાં છે. એટલે સ્વાભાવિક રીતે કઈ પદ્ધતિ આવશે? ભારિત સરેરાશ પદ્ધતિ. વધારાની માહિતી અત્યારે આપણને આપેલું છે. ધંધાની મિલકતો આપેલી છે 6 લાખ, ધંધાના દેવા 1,70,000 અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે. આ વિગત આપણને આપી દીધેલી છે. મૂળીકૃત નફાની જ્યારે પદ્ધતિ હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ કરીને એક વિગત નથી આપતા, બરાબર? કઈ વિગત નથી આપતા? ખરીદીના વર્ષ. આપણે જાણી ગયા છે આગળ ડીલ શીખેલી ત્યારે કે જ્યારે મૂળીકૃત પદ્ધતિની મૂળીકૃત નફાની પદ્ધતિ હોય ત્યારે આપણે ખરીદીના વર્ષની જરૂર રહેતી નથી. તો શરૂઆત કરીએ દાખલો કરવાની, તો પહેલા શેની ગણતરી કરવી પડશે? આપણે ભારિત સરેરાશ નફાની આપણે ગણતરી કરવી પડશે. એનું પત્રક બનાવી દઈએ. વર્ષ અને નફો દાખલામાં જે આપેલા છે તે આપણે સૌથી પહેલા લખી દેવાનું છે. વર્ષ અને નફો અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે એટલે આપણે શું આપવાનું રહેશે? સૌથી પહેલા ભાર. અને ભાર કેવી રીતે આપવાના? નજીકના વર્ષોને વધુ ભાર, દૂરના વર્ષોને ઓછો ભાર. ટૂંકમાં ક્રમશઃ આપણે ભાર આપવાના હોય તો ભાર આપીએ 1, 2, 3, 4 અને 5. આ પ્રમાણે આપણે ભાર આપી દીધા. ચલો નફો અને ભાર, હવે શું કરવાનું છે? આપણે ભારિત નફો, ભારિત નફો કેવી રીતે શોધાય? નફો અને ભારનો ગુણાકાર. તો ભારિત નફો શોધીએ. 45,000 × 1 એટલે કે 45,000. ઓકે, તો બીજું સ્ટેપ આપણું રોકાયે મળી ગયા, મળી ગયા પછી બીજું સ્ટેપ અપેક્ષિત વળતર. અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે? 10%. ઓકે, ત્રીજું સ્ટેપ ભારિત સરેરાશ નફો. આપણે ઉપરની ગણતરીમાં હમણાં જ ગણતરી કરી અને એ મુજબ ત્યાં નફો જ આપણે લખવાનો છે. કેટલો? 72,667. ત્યાર પછી ચોથો પોઈન્ટ મૂળીકૃત નફો. મૂળીકૃત નફાનું સૂત્ર શું આવશે? સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સરેરાશ નફો 72,667 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 10 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 7,26,670. અને છેલ્લો સ્ટેપ આપણો પાઘડીનો, કે મૂળીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી એટલે આપણી પાઘડી. તો મૂળીકૃત નફો કેટલો થયો? 7,26,670 અને રોકાયેલી મૂડી 4,30,000 અને આપણી ફાઇનલ પાઘડીનો જવાબ 2,96,670. આ જે પદ્ધતિ હતી તે હતી મૂળીકૃત નફાની પદ્ધતિ, બરોબર છે? અને આ દાખલાની અંદર મૂળીકૃત નફો જ્યારે આપણે ભણીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. અને પાઘડીના સૂત્રની અંદર ખરીદીના વર્ષો આવતા નથી. શું આવે છે? મૂળીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી, એટલે આની અંદર આપણને ખરીદીના વર્ષો રકમમાં પણ આપવામાં આવતા નથી. ઓકે, તો એના પછીનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 11. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર કરો. કઈ પદ્ધતિ અનુસાર કરવાની છે? અધિક નફાને મૂળીકૃત કરવાની. આપણે બે પદ્ધતિ શીખા, અધિક નફાની પદ્ધતિ અને મૂળીકૃતમાં, બરાબર? પણ અહીંયા શું કીધું છે? આ પ્રકારનો દાખલો અગાઉના વિડીયોમાં આપણે સમજી ગયા છે કે અધિક નફા શોધી અને પછી એને શું કરી દેવાનું છે? મૂળીકૃત કરવાની. પેલો દાખલો છેલ્લો ખાલી પાપડીના સૂત્રમાં જ ફેર આવે ને તે દાખલો, બરોબર? જોઈએ દાખલો. તો રોકાયેલી મૂડી બરાબર 9 લાખ, અપેક્ષિત વળતરનો દર ખાસ 12% આપેલો છે.
દરેક દાખલામાં 10% હોય ને એટલે બધા વિદ્યાર્થી શું કરે દાખલો ગણે એટલે આ બધું જોયા વગર છે ને ડાયરેક્ટ ફોર્મમાં ને ફોર્મમાં 10% લખી નાખે બરાબર પણ આ ધ્યાનમાં રાખવાનું ક્યારે 12% આપેલા હોય ક્યારે 10% આપેલા હોય પછી છેલ્લા 5 વર્ષનો નફો બસ અને છેલ્લા 5 વર્ષનો નફો નમસ્કાર આપી દીધેલો છે ઓકે તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરીશું સરેરાશ નફો તો સરેરાશ નફાની ગણતરી અહીંયા સરેરાશ નફો આપણે કેવો શોધીશું સાદી સરેરાશ શોધીશું બોલો કેમ સાદી સરેરાશ શોધીશું તો કે 1,40,000 1,30,000 કેવો થયો અહીંયા ઘટી ગયો અને દાખલાની અંદર આપણને કીધું નથી કે ભાઈ ભારી સરેરાશ થી શોધો ત્યારે ઘટવત નફો ઓછા વધતો થતો નફો હોય ત્યારે કઈ સરેરાશ આવશે સાદી સરેરાશ આવશે સાદી સરેરાશ માટે ખાલી એનો સરવાળો કરી લઈએ આપણે તો સરવાળો 7,00,000 કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા કુલ નફો કેટલો આવ્યો આપણે 7,00,000 વર્ષની સંખ્યા 5 એટલે સરેરાશ નફો કેટલો થઈ ગયો આપણો 1,40,000 સરેરાશ નફો શોધો એટલે તરત જ આપણે પાગડીનું પત્રક બનાવી દેવાનું છે પાગડીનું પત્રક બનાવ્યા પછી સૌથી પહેલું સ્ટેપ રોકાણની મૂળ દાખલાની અંદર રેડી આપેલી છે ના આપેલી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવા અને રોકાયેલી મૂલ્ય આપણને મળી જાય સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર ખાસ આ દાખલામાં કેટલો આપેલો છે આપણને 12% ત્રીજો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 16 રોકાયેલી મૂડી કેટલી છે 9,00,000 અપેક્ષિત વળતરનો દર 12/16 1,08,000 સો મળ્યો આપણને અપેક્ષિત નફો સરેરાશ નફો એઝ અબોવ આપણે જેવી રીતે પહેલા ગણતરી કરેલી છે એવી રીતે કેટલા મળે છે 1,40,000 નંબર 5 અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે 1,40,000 માઇનસ 1,08,000 અને જવાબ આવી જશે આપણો 32,000 અહીંયા સુધીની આપણી જે ગણતરી છે તે અધિક નફાની છે કોઈ ફેરફાર નથી પણ અધિક નફાને મૂળીકૃત કરવાનો હોય ત્યારે આપણે કયું સ્ટેપ ગણીશું પાગડીનું અલગ સૂત્ર મૂકવાનું આવે પાગડીનું સૂત્ર અહીંયા આવશે પાગડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અધિક નફો કેટલો આવ્યો આપણો 32,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 12 ગુણ્યા 100 અને આપણી પાગડી આવે છે 2,66,666.6666 એવો જવાબ આવે છે તો આ સ્ટેપ ઉપર આપણે શું લઈ લેવાના છે 67 આગળ સમજાવેલું છે એ પ્રમાણે તો આપણું પાગડીનો ફાઇનલ આન્સર કયો 2,66,666 ઓકે નેક્સ્ટ ઓકે તો આ બે દાખલાની અંદર તમને કઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળે તે પ્રકારે શેર કરશો થેન્ક યુ